જુનાગઢ સોમનાથ વાળા કેટલા જો સોમનાથ વાળા કેટલા જો બ્રેક નો મારતા જાવ છે જાવ છે જાવ છે જાવ છે લાઠીના રેલવે સ્ટેશને ઉતર્યા છીએ. અહીંથી 200 મીટર છે હવે રેલવે સ્ટેશન. તો કઈ નઈ, ચલો હવે રેલવે સ્ટેશન જઈને તમને મળીએ. ઓકે, તો લેટ સી. ચલો ચલો ચલો. તો અત્યારે મેં ટિકિટ લઈ લઈ, કેટલી કરી છે જો, લાઈન થઈ ગઈ લાઠીમાં. 1414 માંથી 5 રૂપિયા વધ્યા. તો લાઠીના રેલવે સ્ટેશન પહોંચી ગયા છે, ટિકિટ લઈ લીધી છે, અત્યારે ટ્રેનનો વેટ કરીએ છીએ. કેવું મસ્ત રેલવે સ્ટેશન બન્યું છે. પહેલાં તો આવું જૂનું હતું ને, આઈ થિંક એ બેસ્ટ હતું. તો અત્યારે મેં જતા હતા ને, તમારા મારા કાકા મળી ગયા. મારા કાકી વાં બેઠા છે. લો ભાઈ, ટ્રેન નો વેટ બહુ કર્યો. હું મારો ભાઈ નઈ, મારો ભાઈ એટલે ભાણો છે, જો કે એમ બે કંટાળીને હવે રેડી થઈ ગયા છે. ટ્રેન તો હજી નથી આવી અને અમે સવારના 5 વાગ્યા ઉઠ્યા છીએ. તો અત્યારે જો ટાઈમ કેટલો થઈ ગયો, આઈ થિંક 7:30 ઉપર થઈ ગયો છે. અને ટ્રેન તો હજી નથી આવી, 7:30 ને 6:30 ઉપર થઈ ગયો છે. ટ્રેન તો હજી આવી નથી, એને થોડીક ભૂલ પડે, મેનેજ કરી લેજો. ઓકે, તો લેટ્સ સી. ચલો, તો અત્યારે ટ્રેન તો આઈ થિંક ફાઇટક બંધ થઈ ગયું છે. તો અત્યારે ઠેલો કઈ રીતે લઈને જઈ જો હું ભાણો દઈ. ફૂલ ટ્રાફિક છે ને. લે વાહ, સરસ. ના ના, એને થવું ગમે ને, ચડવું જ પડશે. જુનાગઢ જવાનું પબ્લિક લીલી પર કમ્બો બધે બેસી ગયા. કેમ બેઠા છે? હા.
તો પરકમ નું ટ્રાફિક જો ગાઈસ કેટલું બધું છે. લો ગાઈસ, તે જૂનાગઢ પહોંચી ગયા છે અત્યારે અમે જૂનાગઢ જંકશન. અહીંયા ટ્રેન માંથી કેટલું ટ્રાફિક ઉતરે જોઈએ. આ ભાવનગર વાળી લાઈન છે, તો અહીંયા સોમનાથ નું ટ્રાફિક છે. આ જુનાગઢ વાળા ઉતરશે ને સોમનાથ વાળા ચડશે અહીંયાથી. અમારે જો કે આ બોગીમાં જ રહેવાનું છે, ડબ્બો ચેન્જ કરવાનો છે. જુનાગઢ સોમનાથ વાળા કેટલા જો, સોમનાથ વાળા કેટલા જો. બ્રેક નો મારતા જાવ છે, જાવ છે, જાવ છે, જાવ છે. લીલી પરકમ નું કેટલું ટ્રાફિક નું જો, આ બધું લાઠી વાળું અંદર જગ્યા રોટ લેજો. તો ગાઈસ જો, લીલી પરકમ નું ટ્રાફિક તમે આવ્યા બી એવા જગ્યા અમને આગળ જગ્યા મળી ગઈ મળી ગઈ. આખો ડબ્બો ખાલી છે એન્જિન પાસે. કોઈ જાણીતા નથી મળતા ગાઈસ, જાણીતા મળે તો મજા, સબસ્ક્રાઈબર મળે તો મજા આવે, કોઈ મળતા નથી. જૂનાગઢ આવીને તમને યાદ આવે તમારી પાછી. કેટલું પબ્લિક છે ગાઈસ, એટલું તો મેં લાઈફમાં નથી જોયું જૂનાગઢમાં એ પણ. અને આ સોમનાથ વાળી ટ્રેનમાં એટલું પબ્લિક છે.